જેતપુરના કાગવડ ખોડલધામના ખાતે બીજેપીના મહામંત્રી યાદવ જેતપુરના કાગવડ ખોડલધામ ખાતે બીજેપીના મહામંત્રી યાદવજીએ દર્શન કર્યા હતા બીજેપી ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી કાગવડ મંદિરે દર્શન માટે આવ્યા હતા તેમજ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં મોદીનો વિજય થાય તે માટે પ્રાર્થના કરી હતી અહેવાલ એઝ અસ ભોઘાણી જેતપુર ખાસ કરીને સૌની ભગવતી એવી માં ખોડલના કાગવડ ખાતે દર્શન કર્યા છે ખાસ કરીને પટેલ સમાજ અને લેવા પાટીદાર સમાજના એક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સર્વ સમાજનું આસ્થાનું શ્રદ્ધાનું કેન્દ્ર એ ખોડલધામ કાગવડ એ બન્યું છે મારા આત્મી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પ્રમુખ જે સમગ્ર ખોડલધામના પાયોનર છે નરેશભાઈ પટેલે એમના નેતૃત્વમાં બધાના સહકારથી માત્ર ચાર વર્ષની અંદર સો એકરમાં ખોડલધામ મંદિરનું જે નિર્માણ કર્યું છે હું માનું છું કે જે પ્રકારે આ મંદિર બન્યું છે એક શ્રદ્ધા ભાવથી સર્વાંગી સમાજને જોડવાનું કામ આદરણી નરેશભાઈના નેતૃત્વમાં થયું છે ખોડલધામ સંસ્થા એક ધાર્મિકતાની સાથે સાથે આધ્યાત્મની સાથે સાથે અનેક સમાજ જેવી સમાજની સેવાકી કામો પણ કરી રહી છે જાગૃતિનું કામ પણ કરી રહ્યા છે સામાજિક કામો પણ થઈ રહ્યા છે પટેલ સમાજનું પણ સંસ્થાઓ સેવાના કામો કરી રહી છે હું માનું છું કે એક અલગ પ્રકારનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ખોડલધામ બન્યું છે ત્યારે અમે સૌ અમારા રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ સંગઠન મહામંત્રી આદણી ભીખુભાઈ અને હું મા ખોડલના દર્શન કરવા આવ્યા છે મેં મા ખોડલને માથું ટેક્યું છે પ્રાર્થના કરી છે સૌનું ભલું કરે અને નરેશભાઈએ જે પ્રકારે આ ખોડલધામનું નિર્માણ કર્યું છે રોજ પંદર વીસ હજાર લોકો શનિ રવિમાં પાંત્રીસ હજાર લોકો એક આસ્થા અને શ્રદ્ધા મા ખોડલ એ સૌના સંકલ્પો પૂરા કરે એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું અને નરેશભાઈને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું એમની સંકલ્પ છે એ પણ મા ભગવતી પૂરા કરે જીતુભાઈ બે હજાર ઓગણીસની ઇલેક્શન નજીક આવી રહી છે શું આપ મા ખોડલના આશીર્વાદ લેવા માટે આવેલા છો પટેલ સમાજના અમારો એક રાષ્ટ્રીય મહામંત્રીનો પ્રવાસ કેન્દ્રીય સ્તરે આદણી અમિતભાઈ શાહે નક્કી કર્યું છે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે ત્રણ ત્રણ ક્લસ્ટર બનાવીને બે તારીખથી એમનો પ્રવાસ છે ઉત્તર ઝોન બાકી છે દક્ષિણ અને મધ્ય ઝોનમાં એમનો પ્રવાસ થઈ ચૂક્યો છે ગઈકાલે ભાવનગર પણ બે સીટ હતી રાજકોટ પણ ત્રણ સીટ હતી અમે વીસ સીટોનો પ્રવાસ નીચેના મુખ્ય કાર્યકર્તાઓ સાથેની બેઠક એના ભાગરૂપે અમે ધોરાજી જઈ રહ્યા છીએ ધોરાજી પણ જામનગર પોરબંદર અને જૂનાગઢ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે બેઠક છે સ્વાભાવિક છે કે વચ્ચે મા ખોડલનું એવડું મોટું ધામ આવતું હોય નરેશભાઈને સાથે મેં વાત કરી નરેશભાઈ પણ હાજર હતા અને અમે માને દર્શન કરવા આવ્યા છીએ અને માને પ્રાર્થના કરીએ છીએ ભારતનું કલ્યાણ થાય સ્વાભાવિક છે માના આશીર્વાદ લીધા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પુનઃ એકવાર આ આપણા માયકાલાલ ગુજરાતના સપૂત એ વડાપ્રધાન બને અને સમગ્ર દુનિયાની અંદર ભારત ગૌરવવંતુ અને તાકાતવર દેશ બનો છે ત્યારે સર્વ સમાજનું ભલવું થાય એવા ભાવ સાથે નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે સ્વાભાવિક છે માતાજીને માથું ટેકવી અને મને પૂરો ભરોસો છે મારા આશીર્વાદ એ હંમેશા અમારી સાથે સૈત્યની સાથે કાયમ રહ્યા છે અને રહેશે